કેદારનાથ ફિલ્મ મામલે થયેલી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. ફિલ્મમાં દર્શાવાયેલા કિસિંગ સીન પર અરજદાર દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને અરજીમાં કેદારનાથ હિન્દુ ધાર્મિક સ્થાન હોવાથી ધાર્મિક લાગણી દુભાતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. પણ હાઈકોર્ટે આ અરજીની સુનાવણી દરમિયાન અરજદાર હિન્દુ ધર્મના નામે ખોટા મિશન પર નીકળ્યા હોવાનું ટાંકી ઝાટકણી કાઢી. અરજદાર દ્વારા ગુજરાતમાં ફિલ્મના પ્રસારણ પર રોકની માંગ કરવામાં આવી હતી, જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આશકા વધુ વિગત સાથે જોડાયા છે આપણી સાથે. આશકા, જે રીતે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે, અરજદારની રજૂઆત શું હતી, હાઈકોર્ટે શું કહ્યું, સમગ્ર મામલો જણાવશો. ગુજરાત હાઈકોર્ટમાં કેદારનાથ ફિલ્મને લઈને જાહેરની અરજી કરવામાં આવી હતી, હિન્દુ સંગઠન દ્વારા અરજી કરવામાં આવી હતી. આ મામલે આજે હાઈકોર્ટે અરજીનો ચુકાદો જાહેર કરતા અરજી ફગાવી દીધી છે અને હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવતા અવલોકનો જે કરવામાં આવ્યા હતા ખૂબ જ મહત્વના છે. અવલોકનોમાં એવું ટાંકવામાં આવ્યું હતું કેદારનાથ ફિલ્મ બતાવવા અંગે બતાવવામાં જે કિસિંગ સીન છે તેને લઈને જે વાંધો ઉઠાયો હતો તે યોગ્ય નથી અને હિન્દુ ધર્મયાત્રા તરીકે કેદારનાથનું એક મહત્વ છે માટે આવા દ્રશ્યો ન રખાવા જોઈએ એવી એક વાત હતી. પરંતુ હાઈકોર્ટ કીધું છે કે ફિલ્મના પ્રસારણ પર રોક લગાવવામાં નહીં આવે એ માંગણી ખોટી છે. હવે જે વ્યક્તિ દ્વારા આ અરજી કરવામાં આવી છે ખોટા માર્ગે મિશન લઈને નીકળ્યું છે એવું ખાસ તેને પોતાના અવલોકનમાં ટાંક્યું છે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે જે મૂવીમાં જે રીતનું મૂવીનું નામ છે અને તેની અંદર જે દ્રશ્યો છે બિલકુલ વિરોધાભાસી છે અને આવી ફિલ્મ ગુજરાતમાં પ્રસારિત ન કરવામાં આવે તેવી તેની માંગણી કરવામાં આવી છે. પરંતુ આજે હાઈકોર્ટે સખત વલણ દાખવી અને આ અરજી ફગાવી દીધી છે. જી આશકા, આભાર માહિતી માટે. તો હાઈકોર્ટે અરજી ફગાવી છે.